કેટલાક લોકોના કપડાં જોઈને ખબર પડી જાય કે પોલીસ કે વકીલ છે. એમાં પણ કાળો કોટ જોઈને લોકો કહી જ દે છે કે આ વકીલ જ છે. પરંતુ શા માટે વકીલનો કોટ કાળા રંગનો હોય છે તેના વિશેનું કારણ આ વિડીયોમાં અમે તમને જણાવીશું. એ પહેલા થોડી સામાન્ય જાણકારી આપી દઈએ. ઇતિહાસ અનુસાર વકાલતની શરૂઆત 1327માં થઈ હતી. તે સમયે વકીલ લાલ કપડાં અને ભૂરા રંગનું ગાઉન પહેરતા હોવાનું કહેવામાં આવે છે. જો કે સામાન્ય વ્યક્તિથી અલગ દેખાવા માટે કાળા રંગનો કોટ પહેરવાનો પ્રસ્તાવ 1637માં સામે આવ્યો. અંગ્રેજોની હુકુમત બાદ ભારતમાં કાળા રંગના કોટની વ્યવસ્થા વર્ષ 1965માં ફરજિયાત કરવામાં આવી. કાળા રંગના કોટ પાછળનું એક તર્ક એવું પણ છે, તે ઝડપથી મેલો થતો નથી, કારણ કે ન્યાયાધીશ ડ્રેસ કોડના કપડાં પહેરીને જ અદાલત જઈ શકે છે. સૌથી છેલ્લે મહત્વની વાત જણાવીએ તો કાળા રંગનો કોટ અનુશાસન અને આત્મવિશ્વાસનું પ્રતીક પણ માનવામાં આવે છે. એટલા માટે વકીલનો કોટ હંમેશા કાળા રંગનો હોય છે. આવા જ માહિતીસભર અને રસપ્રદ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.